કલાના મુખ્ય ચાર તત્વો છે રેખા આકાર રંગ અને છાયા પ્રકાશ રેખાના અલગ અલગ પ્રકારો છે જેમાં ઊભી રેખા આડી રેખા ત્રાસી રેખા વમણયુક રેખા ગુણક રેખા જાડીપાત્રી રેખા આ બધી રેખા કંઈક ને કંઈક સૂચવે છે જેમ ઊભી રેખા અદગતા અને સ્થિરતા સૂચવે છે આડી રેખા આરામ સૂચવે છે ત્રાસી રે ગતિ સૂચવે છે વમણયુક્ત રેખા મંદ ગતિ ગુણક રેખા અવ્યવસ્થા અનિયમિતતા સૂચવે છે તૂટક રેખા કંપાળી ભય ધ્રુજારી જેવી ભાવનાઓ પ્રદર્શિત કરે છે જારી રેખા સ્થુરતા પાતરી રેખા બર કે ટાંકા દર્શાવે છે આમ અલગ અલગ રેખાઓ કંઈક ને કંઈક દર્શાવતી જોવા મળે હવે વાત કરીએ રંગોની રંગોની ત્રણ શ્રેણીઓ છે પ્રથમ શ્રેણી તૃતીય શ્રેણી અને તૃતીય શ્રેણી પ્રથમ શ્રેણીના રંગો એકબીજાના રંગ દ્વારા કે કોઈ મિશ્રણ દ્વારા બનાવી શકાતા નથી એ શુદ્ધ અને તેજસ્વી છે જે લાલ પીરો અને વાદરી જેને મૂળ રંગ પણ કહેવાય છે તૃતીય શ્રેણીમાં કેસરી લીલો અને જાંબલી તૃતીય શ્રેણીમાં ચામડી પથ્થરીઓ અને બદામી હવે આપણે રંગોની ખસતો જોઈએ લાલ રંગ ક્રોધ હિંસા ભય પ્રેમ મંગલમય શુભ કાર્યમાં વપરાય છે જ્યારે પીરો રંગ તેજસ્વી પવિત્રતાનો નબરાઈનો અશક્તિનો પીતાંબર પવિત્રતાનું પ્રતીક છે જ્યારે વાદળી રંગ વિશાળતા અવકાશ અનંત દર્શાવે છે કેસરી રંગ શૌર્ય બલિદાન કેસરીઓ ત્યાગ વીરતાની ભાવના સૂચવે છે જ્યારે લીલો રંગ હરિયાણી ઠંડક તાજગી શાંત અને સમૃદ્ધ ચિંતન શ્રદ્ધા જેવી ભાવનાઓ સૂચવે છે ચામલી રંગ રાજકારણીય વૈભવ વિલાસ એસ આરામ ઉડાડતા સૂચવે છે જ્યારે સફેદ રંગ શાંતિ અને શુદ્ધતા સ્વચ્છતા પ્રમાણિકતા સાદગીઓ સૂચવે છે કારો રંગ શોક ગહનતા કપટ ગમગીની અંધકાર જેવી ભાવનાઓ સૂચવે છે ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને બધાને આ થિયરીમાં ખ્યાલ આવી જ ગયો હશે તો આ જ રીતે નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય